નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપ સૌ જાણો છો કે થોડા સમય પહેલાં જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી આવેલી હતી, તો આ ભરતી અન્વયે હાલમાં તેનું મેરિટ જાહેર કરી દેવામાં આવેલું છે. તો આજના આ વિડીયોમાં આપણે તે જાહેર થયેલ મેરિટ વિશેની માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી આવેલી હતી. તો આ આંગણવાડી ભરતી અન્વયે મેરિટ જાહેર કરી દેવામાં આવેલ છે. તો જાણો તમારો વારો આવ્યો કે નહીં, અને કયા કયા જિલ્લાનું મેરિટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. આ ઉપરાંત મિત્રો, આપણે આ ઓનલાઈન મેરિટ કેવી રીતે જોઈ શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી આવેલી હતી તે ધોરણ 10 અને 12 પાસ ઉપર ભરતી આવેલી હતી, અને તે ભરતી માટેની કુલ જગ્યાઓ હતી 8,850. તો તે અન્વયે જાહેર થયેલ મેરિટ ઓનલાઈન કેવી રીતે જોવું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમે પણ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં તમારી જાતે જ આંગણવાડી કાર્યકર અને તેડાગરનું મેરિટ લિસ્ટ જોઈ અને ડાઉનલોડ કરી શકો. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આંગણવાડી ભરતી અન્વયે કયા કયા જિલ્લાનું મેરિટ લિસ્ટ જાહેર થયેલું છે. તો આપણે જે તે જિલ્લાના નામ જોતા જઈએ, તો આપણે એક પછી એક દરેક નામ જોતા જઈશું. તો પાટણ, નવસારી, વલસાડ, જૂનાગઢ, બનાસકાંઠા, અમરેલી, વડોદરા, તાપી, ડાંગ, રાજકોટ અર્બન, રાજકોટ, ભરૂચ, કચ્છ, ત્યારબાદ આગળ જોઈએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વડોદરા અર્બન, સાબરકાંઠા, ખેડા, ભાવનગર અર્બન, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, જામનગર, મોરબી, બોટાદ, જામનગર અર્બન, જૂનાગઢ અર્બન, છોટાઉદેપુર, નર્મદા, અમદાવાદ અર્બન, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ભાવનગર, દાહોદ, સુરત, ગીર સોમનાથ અને સુરત અર્બન. તો આ પ્રમાણે જિલ્લા વાઇઝ જે આખું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલ છે અને તે ઓનલાઈન મૂકવામાં આવેલું છે. તો ઓનલાઈન મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું તેના માટે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈશું. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં છું. તો મિત્રો, બ્રાઉઝર પર આવી ગયા પછી તમારે એડ્રેસ બારમાં ehrms.gujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે. જેવા તમે ઓકે આપશો એટલે ehrms.gujarat ની જે આ ઓફિશિયલી વેબસાઇટ છે તે વેબસાઇટ ખુલી જશે અને આ પ્રમાણેનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, જેમાં અહીંયા તમને એક હોમનો મેનુ જોવા મળશે અને તેની સામેની સાઈડ અહીંયા રિક્રુટમેન્ટનું મેનુ જોવા મળી જશે. તો આપણે મેરિટ યાદી જોવા માટે અહીંયા રિક્રુટમેન્ટનું જે મેનુ છે તેના ઉપર ક્લિક કરી દઈશું. જેવા આપણે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશું એટલે તેના સબ મેનુઓ જોવા મળી જશે. તો તે સબ મેનુઓમાં નીચેથી ત્રીજા ક્રમનું મેનુ છે મેરિટ રિજેક્ટ લિસ્ટ, તો અહીંયા આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા મેરિટ રિજેક્ટ લિસ્ટ છે તેના ઉપર ક્લિક કરી દઉં છું. જેવા તેના ઉપર ક્લિક કરશું એટલે તમારા બ્રાઉઝરમાં જો પોપઅપ બ્લોક હશે તો તેને તમારે એલાઉ કરવું પડશે અને તે નવા ટેબમાં આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે. તો આ સ્ક્રીન ખુલી ગયા પછી અહીંયાથી આપણે એડવર્ટાઇઝમેન્ટનું સિલેક્ટ કરવાની રહેશે અને ત્યાર પછી પોસ્ટ એટલે કે આંગણવાડી વર્કર કે હેલ્પર જેના માટેનું મેરિટ લિસ્ટ જોવું હોય તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો, ચાલો હું અહીંયા ઉદાહરણ તરીકે કોઈ પણ જિલ્લો એક સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી આપણે આગળ વિગત જોઈએ. તો અહીંયા મેં ઉદાહરણ તરીકે પોરબંદર જિલ્લો સિલેક્ટ કરી લીધો છે. હવે અહીંયા આપણે પોસ્ટ સિલેક્ટ કરીશું. તો પોસ્ટમાં આંગણવાડી હેલ્પર અને આંગણવાડી વર્કર એવી બે અલગ અલગ પોસ્ટ આપણને જોવા મળે છે. તો કોઈ પણ એક પોસ્ટ આપણે સિલેક્ટ કરી લઈશું અને તે સિલેક્ટ કરી લીધા પછી અહીંયા જે ગ્રીન કલરનું સર્ચનું બટન છે તે સર્ચના બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું. તે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે અને
તે જિલ્લાના તાલુકા વાઇઝ કયા કયા ગામમાં જે જગ્યાઓ હતી તે જગ્યા વાઇઝ આપણને મેરિટ લિસ્ટ આપણને જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો, સૌ પ્રથમ કોલમમાં આપણને જિલ્લાનું નામ જોવા મળે છે, ત્યાર પછી તાલુકાનું નામ જોવા મળે છે, ત્યાર પછી વિલેજ એટલે કે ગામનું નામ જોવા મળે છે, અને ત્યારબાદ આંગણવાડીની જગ્યા જે જગ્યા ઉપર ભરતી હતી તે જગ્યાનું નામ છે, અને ત્યાર પછી પોસ્ટ એટલે કે કઈ જગ્યા માટે ભરતી હતી, આંગણવાડી વર્કર કે હેલ્પર. તો અહીંયા તેનો જે હોદ્દો હતો તે જોવા મળે છે. અને ત્યારબાદ મિત્રો અહીંયા બ્લુ કલરમાં અલગ અલગ ત્રણ બટન જોવા મળે છે, જેમાં વ્યૂ મેરિટ. તો મેરિટ લિસ્ટ જોવા માટે અહીંયા વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી રિજેક્ટ લિસ્ટનું બટન છે, તો રિજેક્ટ લિસ્ટના બટન ઉપર ક્લિક કરતાં રિજેક્ટ થયેલાની યાદી જોવા મળી જશે. અને ત્યાર પછી જો કોઈ વાંધો હોય આ મેરિટ સામે તો તેના સામે અહીંયા એપ્લાય ગ્રેવન્સીસનું એક બટન છે, તો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવશું કે જે આપણને મેરિટ સામે વાંધો હોય તો તેના માટે એપ્લાય કઈ રીતે કરવું. પણ અત્યારે આપણે વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરી અને જોઈ લઈએ કે મેરિટ કઈ રીતે જોઈ શકાય છે. તો અહીંયા આપણે પ્રથમ જ જે બટન છે તેના ઉપર ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતાં આ પ્રમાણે તમે જોઈ શકો છો કે PDF આપની સામે જોવા મળી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે પોરબંદરના કુત્યાણા ઘટકનું જે આંગણવાડીનું સેન્ટર છે તેનું જે મેરિટ લિસ્ટ છે તે આપણને જોવા મળી રહ્યું છે. તો આ પ્રમાણે એકદમ સરળતાથી તમે પણ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં જે આ મેરિટ લિસ્ટ છે તે જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંયા ડાઉનલોડનું એક બટન જોવા મળી જશે, આના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે. તો આ પ્રમાણે આખું મેરિટ લિસ્ટ આપણે જોઈ શકાય છે. તો મિત્રો આશા રાખું કે તમને પણ જે આંગણવાડી ભરતી અન્વયે મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું તેના વિશેની માહિતી મળી જઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.